नमस्ते विद्यार्थी मित्रों, चैप्टर त्रण श्रेणीकना स्वाध्याय नंबर त्रण में विद्यार्थी स्वागत है तमरु। विद्यार्थी स्वाध्याय त्रण में आगे वो अपने प्रश्न नंबर सात में कि आपेला त्रण श्रेणीकना गुणाकार पर थी एक्स मूल्य शोधो। एटले आपणे आ एक्स शोधवानो छे जे आमां देखाय छे। तो सौ प्रथम तो आपणे आनो प्रकार नक्की करी दईशुं। आ प्रकार छे त्रण गुणिया त्रण, आ छे एक हार त्रण स्तंभ, અને આ છે વિદ્યાર્થીઓ ત્રણ હાર એક સ્તંભ। તમે આ બેને બી ગુણી શકો, આ બેને બી ગુણી શકો, આપણે આ બેને જોશું। આ આપણી શરત અને આ આપણો ઉકેલ, અહીંયા આપણે લખી દઈશું ઉકેલ અને આ લખી દઈશું વિદ્યાર્થી મિત્રો શરત। એટલે આ રીતે આપણે ગુણાકાર શીખેલા છે એ જ કરવાનું છે। એટલે આ સેમ જ રહેશે, વન ટુ વન, અને અહીંયા આની સાથે મલ્ટિપલ વન સાથે ઝીરો, टू साथ टू, अने विद्यार्थी मित्रों जीरो साथ एक्स। तेज प्रमाण टू साथ टू, जीरो साथ टू, अने वन साथ एक्स, अने छेल्लू वन साथ जीरो, जीरो साथ टू, आम अने आम वन साथ जीरो, जीरो साथ टू, अने विद्यार्थीओ टू साथ एक्स। आ रहे शून्य श्रेणी एज इट इज। तो विद्यार्थी आम हम आगे वो तो आ रहे वन टू वन, अने आ तमने मळशे जीरो, जीरो अने फोर फक्त। त्यारबाद आ एक्स जीरो अने फोर, एटले फोर प्लस जीरो प्लस एक्स, अने आ रहे शून्य, शून्य अने टू एक्स, अने अहींया तमारो शून्य श्रेणी एज इट इज। हवे आ हार साथे विद्यार्थी आ स्तंभने आपणे जोशुं, जेनो प्रकार तमे लखेलो छे एक गुणिया त्रण। आ छे त्रण हार एक स्तंभ, એટલે આ આવશે તમારું વન સાથે ફોર, ટુ સાથે ફોર પ્લસ એક્સ, જે આપણે અહીંથી મેળવ્યું છે, અને છેલ્લું આવશે વિદ્યાર્થી વન સાથે ટુ એક્સ, અને શૂન્ય શ્રેણી સેમ સેમ હશે। એટલે ટોટલ તમને મળવાનું આ આખું વિધેય આ રીતે, જેમાં ફોર પ્લસ આ આવશે ચાર દુની આઠ વત્તા ટુ એક્સ, અને સેમ પ્લસ ટુ એક્સ, શૂન્ય શ્રેણી સેમ ઇઝ। એટલે ટોટલ વિદ્યાર્થીઓ તમને મળી ગયું બે ને બે ચાર એક્સ, અને આઠ ને ચાર બાર, બરાબર આવશે શૂન્ય શ્રેણી। અને વિદ્યાર્થીઓ આને તમે જેવું સોલ્વ કરશો એટલે તમને એક ઇઝીલી એક સાદો ઉકેલ મળશે, જેનાથી તમે આન્સર અહીંયા વિદ્યાર્થીઓ બનાવી શકશો। ખાલી બંને બાજુ સમાન શ્રેણીની વ્યાખ્યા પરથી આપણે કમ્પેર કરી દઈશું। ચલો વિદ્યાર્થીઓ આને ગણતરી કરશું, પણ તે પહેલાં અહીંયા દેખાઈ રહ્યું છે અહીંયા એક ભૂલ થાય છે મારી, ટુ સાથે ઝીરો આવશે વિદ્યાર્થીઓ અહીંયા, એટલે ટોટલ આવશે તમારું ઝીરો, ઝીરો અને એક્સ, ફક્ત અહીંયા વિદ્યાર્થીઓ એક્સ આવશે। ને હવે ટુ વન ઇન્ટુ ફોર, ટુ ઇન્ટુ એક્સ, હા ફક્ત ટુ ઇન્ટુ એક્સ આવશે, અને વન વિથ ટુ એક્સ, એટલે ટોટલ આવશે તમારું ફોર એક્સ પ્લસ ફોર, એટલે ફોર વત્તા ટુ એક્સ વત્તા ટુ એક્સ આવશે, એટલે ફોર એક્સ પ્લસ ફોર આવશે। આ ભૂલ હતી મારી ગુણાકારની, ટુ ઇન્ટુ ઝીરો, ઝીરો ઇન્ટુ ટુ, અને વન ઇન્ટુ એક્સ। હવે વિદ્યાર્થીઓ સરખામણી કરી દઈએ સમાન શ્રેણી પરથી, સમાન શ્રેણીની વ્યાખ્યા પરથી, એટલે તમને ફોર એક્સ બરાબર વિદ્યાર્થીઓ માઇનસ ફોર મળશે, એટલે એક્સ બરાબર મળશે માઇનસ વન, જે આ પ્રશ્નનો પાક્કો અને રાઈટ ઉકેલ છે। નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર એઇટ, સાબિત કરવા કહે છે આપેલા વિધેયમાંથી એનું શૂન્ય સુધીનું સાબિતી બતાવવાની છે। ક્વેશ્ચન એઇટ કે જો એ શ્રેણી થ્રી વન માઇનસ વન ટુ, તો સાબિત કરો કે એ સ્ક્વેર ઓછા ફાઈ એ વત્તા સેવન આઈ બરાબર શૂન્ય શ્રેણી। વિદ્યાર્થીઓ એ સ્ક્વેર એટલે સૌ પ્રથમ આપણે એ ગુણ્યા એ કરી દઈશું, અને ત્યારબાદ એના ગુણાકારના મૂલ્ય પરથી આપણે ડાબી બાજુને ઉલ્લેખ કરી દઈશું, જે એકદમ સરળતાથી આવી જશે। એટલે એ સ્ક્વેર બતાવીશ તો એ ગુણ્યા એમાં વિદ્યાર્થી મિત્રો એ છે થ્રી માઇનસ વન વન ટુ, સેમ થ્રી માઇનસ વન વન ટુ, અને આ બંનેનું સાદો અને સિમ્પલ રીતથી આપણે વિદ્યાર્થીઓ ગુણાકાર કરી દઈએ, એટલે આહાર અસ્તમ આ
આપણે આ રીતે જોશું થ્રી બ્રેકેટ વન બ્રેકેટ એટલે તમારી મિસ્ટેક્સ ના થાય. સેમ એઝ અહીં આવશે થ્રી બ્રેકેટ વન બ્રેકેટ માઇનસ વન બ્રેકેટ ટુ બ્રેકેટ અને અહીંથી સ્તંભ ભરી દઈશું થ્રી માઇનસ વન થ્રી માઇનસ વન અને વન ટુ વન ટુ એટલે ટોટલ વિદ્યાર્થીઓ આવશે તમને અહીંયા નવ ઓછા એક ઓછા ત્રણ ઓછા બે ઓલી સાઈડ ત્રણ વત્તા બે અને આવશે ઓછા એક વત્તા ચાર. ઇન શોર્ટ જોવા જઈએ તો એઇટ માઇનસ ફાઈવ ફાઈવ અને થ્રી. આ વિદ્યાર્થીઓ ફક્ત એ સ્ક્વેર દેખાયું, હવે તમારે ડાબી બાજુ પકડવી પડે. એનું સોલ્યુશન્સ હવે તમે જોઈ શકશો ડાબી બાજુના પદમાં, જે છે ફક્ત એ સ્ક્વેર ઓછા ફાઈ એ પ્લસ સેવન આઈ. આપણે એ સ્ક્વેર ભરી દઈએ, પ્લસ ઓફ માઇનસ ફાઈવમાં એ ભરી દઈશું અને સેવન સાથે આઈ જે એકમ શ્રેણી છે. એ સ્ક્વેર આ રહ્યો વિદ્યાર્થીઓ આઠ ઓછા પાંચ અને પાંચ ત્રણ. એ છે વિદ્યાર્થીઓ ત્રણ એક અને ઓછા એક બે ને વન ઝીરો ઝીરો વન તો તમને ખ્યાલ જ છે એકમ શ્રેણી. એટલે આ સેમ એઇટ માઇનસ ફાઈવ ફાઈવ થ્રી આવી જશે ઓછા પંદર પાંચ ઓછા પાંચ ઓછા દસ પાંચ દોની દસ ઓછા દસ અને અહીંયા આવી જશે સેમ એઝ સેવન ઝીરો ઝીરો સેવન. હવે આને ટોટલ ગણી લઈએ તો આઠ ઓછા પંદર વત્તા સાત ઓછા પાંચ વત્તા પાંચ ઝીરો પાંચ ઓછા પાંચ ઝીરો અને ત્રણ ઓછા દસ સાત. આ બધા જ સભ્યો તમે ટેલી કરી શકશો. જે વિદ્યાર્થી બતાવશે તમને ફક્ત શૂન્ય શૂન્ય એટલે જ તેને શૂન્ય શ્રેણી કહેવાય, જે આપણી આ સાબિતી આવી ગઈ જમણી બાજુ. માટે અંતમાં લખી દેવાનું કે એ સ્ક્વેર ઓછા ફાઈ એ પ્લસ સેવન આઈ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણીક. અને અહીંયા વિદ્યાર્થી આપણો આ પ્રશ્ન બે આઠમો પૂરો થાય છે. નેક્સ્ટ આવે છે નાઇન. આપેલા શ્રેણીકના ગુણાકાર પરથી આપણને પૂછવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ કે એક્સનું મૂલ્ય શોધો. એટલે આજે આપણે સાતમો સમ પહેલો કર્યો ને તે રીતનો. એટલે નાઇન પ્રશ્ન એમ કહે છે કે એક્સ મેળવો જ્યાં શ્રેણીક છે એક્સ માઇનસ પાંચ માઇનસ એક ત્યારબાદ વન ઝીરો ટુ ઝીરો ટુ વન અને ટુ ઝીરો થ્રી. અને અહીંયા છે વિદ્યાર્થીઓ એક્સ ચાર અને એક બરાબર શૂન્ય શ્રેણીક. પાછું જોઈ લઈએ એક્સ માઇનસ પાંચ માઇનસ એક વન ઝીરો ટુ ઝીરો ટુ વન ટુ ઝીરો થ્રી અને એક્સ ચાર એક. તો અહીંયા આપણે સીધું સરળ પહેલાં આપણે લખી દેશોનો પ્રકાર. એક હાર છે ત્રણ સ્તંભ, અહીંયા ત્રણ હાર છે ત્રણ સ્તંભ અને અહીંયા વિદ્યાર્થીઓ ત્રણ હાર છે એક સ્તંભ. આ બેને આપણે લેશું. આ આવશે તમારી શરત પણ આ આવશે ઉકેલ. એટલે આને આપણે વ્યવસ્થિત લખી દેવાનું એક્સ માઇનસ પાંચ ઓછા એક. આ હાર સાથે સ્તંભ એટલે આમ હાર આમ સ્તંભ વિદ્યાર્થીઓ મેં તમને જોવા કહીશ. પહેલાં આપણે ખાલી બ્રેકેટ લખી દઈશું એટલે ગૂંચવાળો ના થાય. તે જ પ્રમાણે ઝીરો ટુ વન અને ટુ ઝીરો થ્રી અને ઇઝિકલ ટુ શૂન્ય શ્રેણી જેમ છે તેમ જ છે. આ આવશે એક્સ ફોર વન. વારાફરતી કિંમત ભરતા જઈએ એક્સ ફોર વન અને એક્સ ફોર વન એટલે ટોટલ મળશે તમને એક્સ માઇનસ પાંચ માઇનસ એક ગુણ્યા આવી જશે શૂન્ય. એટલે ફક્ત એક્સ પ્લસ ટુ વિદ્યાર્થીઓ તમને મળવાનું. એક્સ પ્લસ ટુ આવશે શૂન્ય પણ એક ચાર દુની આઠ આઠ ને એક નવ અને અહીંયા આવશે શૂન્ય ટુ એક્સ પ્લસ થ્રી અને ઇઝિકલ ટુ શૂન્ય શ્રેણી એસ ઇટ ઇઝ. હવે તમે જોશો તો આ છે વિદ્યાર્થીઓ એક હાર ત્રણ સ્તંભ પણ આ છે ત્રણ હાર એક સ્તંભ. એટલે અહીંયા બી તમે જોઈ શકશો આ આપણી શરત અને વિદ્યાર્થીઓ આ આવશે આપણો ઉકેલ. એટલે ટોટલ તમે જોશો તો એક્સ સાથે એક્સ પ્લસ ટુ ઓછા પાંચ સાથે નાઇન અને ઓછા એક સાથે ટુ એક્સ પ્લસ થ્રી અને અહીંયા રહેશે શૂન્ય શ્રેણી એઝ ઇટ ઇઝ. ઇન શોર્ટ જોવા જઈએ તો
આપણો ઉકેલ આવી ગયો. ખાલી આને હું સિમ્પ્લિફાય કરીશ, એક્સના ઘટક સુધીમાં ને આન્સર લઈ આવીશ. એટલે આ આવશે ટોટલી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ ઓછા નવ પંચા પિસ્તાલીસ ઓછા ટુ એક્સ ઓછા ત્રણ અને આ શૂન્ય શ્રેણી એઝ ઇટ ઇઝ. ટોટલ જોશો તો આ કેન્સલ, એટલે એક્સ સ્ક્વેર પિસ્તાલીસ ને તો અડતાલીસ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય. ને હવે સમાન શ્રેણીકની વ્યાખ્યા પરથી લખી દેવાનું કે સમાન શ્રેણીક પરથી સીધું એક્સ સ્ક્વેર માઇનસ 48 આવશે વિદ્યાર્થીઓ ઝીરો, એટલે એક્સ સ્ક્વેર આવશે 48, એક્સ આવશે અંડરરૂટ 48, જેના બે ઉકેલ આવશે 16 તારી 48. યસ, 16 × 3 એટલે પ્લસ ઓર માઇનસ 4 × √3. આ ઉકેલ વિદ્યાર્થીઓ તમને જે જોવા મળે પ્રશ્ન નંબર 9માં એના બે આન્સર આવ્યા, એક 4√3 અને એક −4√3. તો ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે, ક્વેશ્ચન નંબર 10, જે કુટ પ્રશ્ન છે અને કુટ પ્રશ્નના આધારે આપણે એને વિદ્યાર્થીઓ સમજશું બે અલગ અલગ ટોપિકમાં. એક છે વેચાણ કિંમતના આધારે ગણવાનું છે અને એક ગણવાનું છે આપણે પડતર કિંમતના આધારે થતો નફો અને નુકસાનને લગતા પ્રશ્ન છે. કે કંપનીમાં 3 પ્રકારની પ્રોડક્ટ બને છે, એક્સ વાય અને ઝેડ, જેમાં માર્કેટમાં એનું વેચાણ આ દીઠ આપ્યું છે. બે માર્કેટમાં એનું વેચાણ આપ્યું છે વિદ્યાર્થીઓ, કે અહીંયા છે તમારી માર્કેટ એટલે બજાર, બજાર એક અને બજાર બે, અને એના આધારે એ પ્રોડક્ટની કિંમત આપી છે. અહીંયા છે તમારી વસ્તુઓ એટલે પ્રોડક્ટ. પહેલી પ્રોડક્ટમાં આપ્યું છે વેચાણ 10,000, બીજી છે 6,000, ત્યારબાદ છે 2,000, અહીંયા છે 20,000, અને ત્રીજું છે 18,000, અને આ છે 8,000. પહેલી જે આપી છે તમારી એક્સ વસ્તુ છે, આ છે આપ્યું વાય વસ્તુ, અને આ છે આપ્યું ઝેડ વસ્તુ. હવે પહેલો પ્રશ્ન પૂછે છે કે જો એકમ 10 વસ્તુ દીઠ એક્સ વાય ઝેડની કિંમત જો એક્સ વાય અને ઝેડ એક વ્યક્તિ વસ્તુ દીઠ કિંમત 2.5 રૂપિયા, સેકન્ડ 1.5 રૂપિયો અને થર્ડ 1 રૂપિયો હોય તો બંને માર્કેટમાં મળીને જેનું વેચાણ થાય છે કુલ માર્કેટ નંબર એક અને માર્કેટ નંબર બેમાં એનું વેચાણ કેટલું એ પૂછે છે. ત્યારબાદ સેકન્ડ પ્રશ્ન છે, આપણે પછી જોશું. આ કિંમત દીઠ આપણે આને શ્રેણીક સ્વરૂપમાં લખી દઈશું, એટલે શ્રેણીક ના ગુણાકાર સ્વરૂપમાં લખતા સીધી જ કિંમત છે. આ આખું આપણે શ્રેણીક લખી દઈશું કે 10,000 પછી 6,000, સેમ જ લખી દઉં છું. નેક્સ્ટ છે 2,000, 20,000 અને થર્ડ છે 18,000 સાથે 8,000 ગુણ્યા આપણે આ લખી દઈશું એક્સ વાય ઝેડની કિંમત. એટલે આમ હાર આમ સ્તંભ આવી જશે, કારણ કે આ જે બતાવે છે તમને એક્સ વસ્તુ બતાવે છે, આ વિદ્યાર્થીઓ વાય વસ્તુ બતાવે છે, આ ઝેડ બતાવે છે, અને આ માર્કેટ 1 છે તમારું અને આ માર્કેટ 2 છે, એટલે બજાર બે, બે ટાઈપની બજાર છે. અહીંયા આપણે લખશું 2.5, નેક્સ્ટ 1.50 અને 1.00. તમે જોઈ શકશો આની સાથે આમ આવવાનું, એટલે પહેલાં આ સાથે એક્સ જ આવવાનું, એક્સ વાળી વસ્તુ છે પહેલી, બીજી વાય વાળી છે ને ત્રીજી ઝેડ વાળી છે, પછી આની સાથે વાય વળશે આની સાથે ઝેડ આવશે. શ્રેણી ગુણાકાર સિમ્પલ, 3 હાર 2 સ્તંભ અને આ છે 3 હાર 1 સ્તંભ. એટલે આ આપણી આવી જશે વિદ્યાર્થીઓ શરત, અને આ આવી જશે આપણો વિદ્યાર્થીઓ ઉકેલ. એટલે આ આપણને મળશે વેચાણ માર્કેટ એક અને માર્કેટ બે, બજાર ભાવ એક અને બજાર ભાવ બેમાં થતું વેચાણ કિંમત. યસ, તો વેચાણનો નફો તમને આના પરથી નક્કી કરી શકશો કે આ આવશે ગુણાકારમાં કે 10,000 આયરા ગુણ્યા આ, એટલે 10,000 વત્તા 2,000. અહીં એક બ્રેકેટ છોડવાનો રહી ગયો બાય મિસ્ટેક્સ, 10,000 બ્રેકેટ વત્તા 2,000 બ્રેકેટ વત્તા 18,000. આ સિમિલર નીચે આવશે બેટા વિદ્યાર્થીઓ, 6,000
વત્તા 20,000 અને અહીંયા આવશે 8,000 અને અહીંયા આવશે કિંમત ભરવાની. આ જે સ્તંભ છે અઢી દોઢ ને એક એ આપણે અમે ભરી દઈશું, અઢી રૂપિયા, દોઢ રૂપિયો અને એક રૂપિયો. સિમિલરલી અહીંયા આવશે વિદ્યાર્થી અઢી રૂપિયા, દોઢ રૂપિયો અને એક રૂપિયો. આને તમારે ટોટલ સોલ્વ કરવાનું એટલે તમને બજાર એકની વેચાણ કિંમત મળી ગઈ ને બજાર બેની વેચાણ કિંમત મળી ગઈ. એ તમે કેલ્ક્યુલેટરથી કરી શકશો. મેં ઓલરેડી ગણ્યું જ છે એટલે લખી દઉં છું 46,000 અને વિદ્યાર્થીઓ 53,000. આ તમારો એક ડેટા આવ્યો વેચાણ દીઠ કિંમતમાં. હવે પૂછે છે સેકન્ડ કે જો એની પડતર કિંમત એક્સ વાય ઝેડની આપી છે કે જો એક્સ વાય ઝેડની પડતર કિંમત એટલે મૂળ કિંમત જો આપી હોય અનુક્રમે 2 રૂપિયા, 1 રૂપિયો અને 50 પૈસા. 50 પૈસાને તમે 0.50 રૂપીસ બી કરી શકો, 0.50 રૂપીસ ભાગ્યા 100 થવાના છે. તો પૂછે છે થતો નફો કેટલો. નફા માટે આપણે વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત કરશું એટલે અહીંયા આપણે ગણશું. હવે વિદ્યાર્થીઓ પડતર કિંમત માટે બી આ સેમ કેલ્ક્યુલેશન આ જ લખીશ મેં, જે લખી હતી મેં 10,000 પછી 2,000 અને 18,000. સિમિલરલી 6,000, 20,000 અને 8,000 ગુણ્યા આ રહેશે તમારી એક્સ વાય અને ઝેડની કિંમત, જે આવશે 2 રૂપિયા, સેમ 1 રૂપિયો અને 50 પૈસા એટલે 0.50 રૂપીસ. એટલે આ આપણી એક્સ વાય ઝેડની કિંમત સાથે આપણે એને બિલોંગ કરીએ છીએ. આને બી સેમ જ જોશું. આ છે વિદ્યાર્થીઓ 2 હાર 3 સ્તંભ, 3 હાર 1 સ્તંભ, આ શરત અને આ આવશે વિદ્યાર્થી ઉકેલ, જેને તમે આ રીતે સમજશો. એટલે મૂળ કિંમતનો જે બજાર ભાવ હોવાનો તમારો તે આટલો, 10,000 સાથે બ્રેકેટ, 2,000 સાથે બ્રેકેટ અને 18,000 સાથે બ્રેકેટ. સિમિલરલી 6,000 સાથે બ્રેકેટ, 20,000 સાથે બ્રેકેટ અને અહીંયા આવશે વિદ્યાર્થી 8,000 સાથે બ્રેકેટ. બાકીની કિંમત ખાલી ભરવાની છે, જે ભરશું આપણે 2 રૂપિયા, 1 રૂપિયો અને 50 પૈસા. સિમિલરલી અહીંયા 2 રૂપિયા, 1 રૂપિયો અને 50 પૈસા. આખી ગણતરી વિદ્યાર્થીઓ આપણે કરશું યુઝિંગ કેલ્ક્યુલેટર અને પછી જે કિંમત આવશે એ કિંમત આપણે આમાંથી માઇનસ કરશું એટલે આપણો ઉકેલ આવી જશે. જે વિદ્યાર્થી તમે કેલ્સીથી ગણશો એટલે તમને આ ગણતરી મળશે 31,000 અને 36,000. હવે આ કિંમત આવી આપણી મૂળ કિંમત અને અહીંયા આપણે મેળવ્યું હતું વેચાણ કિંમત. હવે આપણે થતો નફો આમાંથી બનાવી શકશું બહુ જ સરળતાથી. એટલે મળતો નફો જે તમને ખ્યાલ જ છે વેચાણ કિંમત માંથી મૂળ કિંમત બાદ કરતા, વેચાણ કિંમત તેવી 46,000 ને 53,000 ઓછા મૂળ કિંમત લાવ્યા છે તમે 31,000 ઓછા 36,000. એટલે અહીંયાથી તમે બનાવી શકશો 46,000માંથી 31,000 માઇનસ અને વિદ્યાર્થીઓ 53,000માંથી 36,000 માઇનસ. ને હવે માઇનસ કરી દેવું એટલે આ 3 0 તો સેમ જ આવવાના. અહીંયા 5 અને 1 15,000 અને આ આવશે 36 53માંથી. એટલે 53માંથી 36 માઇનસ કરશું એટલે અહીંયા 4 ને 10 13માંથી 6 જાય તો 7, 17,000. આ આપણો પ્રોફિટ આવશે થતો નફો. તો ક્યાં નફો? આ બજાર 1માં નફો અને આ બજાર 2માં થતો નફો છે, જે આપણા પ્રશ્નનો વિદ્યાર્થીઓ કરેક્ટ આન્સર છે. હું આગળ વધીશ પ્રશ્ન નંબર 11 પર, જેમાં કહે છે કે આપેલ શ્રેણિક પરથી એક્સ મેળવો કે જો એક્સ ગુણ્યા 1 2 3
चार पाँच छ आ प्रश्न आईएमपी छे कारण के आम थोड़क लॉजिकल लगवानु छे इज इक्वल टू आप्यु छे विद्यार्थीओ ओछा सात ओछा आठ ओछा नौ अने बे चार छ ओछा सात ओछा आठ ओछा नौ अने बे चार छ अने एक बे त्रण चार पाँच छ तो विद्यार्थी पूछे छे श्रेणी एक्स शोधो तो श्रेणी एक्स मेळवो तो अहीं तमारा प्रकार नक्की करवो पड़े आ प्रकार आवशे बे हार त्रण स्तंभ बे हार त्रण स्तंभ तो आ एक्स श्रेणी आपणे कयुं लेशुं तो जेथी करीने आपणो आ सोल्यूशन मळे અહીંયા આપણે એક લોજિક લગાવશું ડીપલી ને એના આધારે હું તમને આગળ બતાવીશ કે એક્સ શ્રેણી કયો હોઈ શકે સરળ છે શરતના આધારે આપણે બનાવશું એટલે વિદ્યાર્થીઓ બનતો જશે એટલે આ એક્સ શ્રેણી આપણે વિચારવો પડે કયા પ્રકારનો હશે આના આધારે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ જે છે બે હાર ત્રણ સ્તંભ અને આ છે માઇનસ સેવન માઇનસ એઇટ માઇનસ નાઇન બે ચાર છ બે હાર ત્રણ સ્તંભ આપણે આ શીખ્યા હતા અહીંયા આના જેવી શરત અહીંયા આવતી હતી યાદ હોય તો એટલે બે અને આના જેવો વિદ્યાર્થી ઉકેલ આવતો હતો આયરો ટુ ક્રોસ થ્રી એટલે અહીંયા મેં તો ટુ જ લખીશ અને અહીં લખી દઈશ મેં શરત અહીં લખી દઈશ ઉકેલ એટલે ટુ ક્રોસ ટુ આવી ગયું ને પેલું ટુ ક્રોસ થ્રી એટલે આ પાક્કો ટુ ક્રોસ ટુ હશે એ બી સી ડી એ જ આપણે ધારી દઈશું એક્સ એટલે એકચ્યુઅલી લખવું જોઈએ મારે કે ધારો કે એક્સ શ્રેણી એ બી સી ડી ટુ ક્રોસ ટુ બે હાર બે સ્તંભ એ બસ આમાં મૂકી દઈએ હવે ગણતરી તો આવડે આપણને આમ હાર થશે ને આમ સ્તંભ થશે એટલે એ સાથે બ્રેકેટ બી સાથે બ્રેકેટ સી સાથે બ્રેકેટ એવા ત્રણ વખત સિમિલરલી એ સાથે બ્રેકેટ બી સાથે બ્રેકેટ સી ડી સાથે બી સેમ અને અંતિમ ભાગમાં બી સેમ અને કિંમતો ભરી દઈએ તો પહેલું જ તમે આ ભરાશે વિદ્યાર્થીઓ વન ફોર સેમ વન અને ફોર સોરી અહીંયા આવશે વન ફોર ભૂલ થાય છે મારી વન ફોર પછી છે ટુ ફાઈવ એટલે અહીંયા આવશે ટુ ફાઈવ ટુ ફાઈવ અને લાસ્ટ આવશે થ્રી સિક્સ અને આ જેવું છે તેવું જ ટુ ફોર સિક્સ બસ હવે વિદ્યાર્થીઓ સમાન શ્રેણી પરથી બંનેને સરખાઈ કાઢો એટલે લખી દઈશું સમાન શ્રેણી પરથી પહેલું આવશે વન એ એટલે એ પ્લસ ફોર બી સામે છે માઇનસ સાત સમીકરણ એક બીજું અહીંયા લખી દઈએ ટુ એ પ્લસ ફાઈવ બી માઇનસ આઠ અને ત્રીજું છે થ્રી એ પ્લસ સિક્સ બી માઇનસ નવ આ આપણે એ અને બીને લગતા ઇક્વેશન્સ લીધા સોલ્વ કરી દઈશું અને બીજું અહીંથી આવશે કે સી પ્લસ ફોર ડી બરાબર ટુ સમીકરણ નંબર ચાર પછી ટ્વાઈસ સી પ્લસ ફાઈવ ડી ચાર સમીકરણ પાંચ અને થ્રી સી પ્લસ ટુ એ ટુ સી પ્લસ ફાઈવ ડી ચાર સામે અને થ્રી સી પ્લસ સિક્સ ડી સિક્સ સમીકરણ સિક્સ કોઈ બી બે સમીકરણને આપણે સોલ્વ કરીએ અહીંયા આપણે આ બેને સોલ્વ કરશું અને આમાં આ બેને સોલ્વ કરશું એટલે તમારો ઉકેલ આરામથી આવી જશે એક અને બેને ઉકેલતા અહીંયા બે વડે ગુણી કાઢશું એટલે એક તથા બેને ઉકેલતા અને બે ગુણશું એટલે વિદ્યાર્થી મળશે ટુ એ ચાર દૂની આઠ અને સાત દૂની ચૌદ આ સેમ ટુ એ ફાઈવ બી માઇનસ એઇટ એટલે આ માઇનસ અને આ પ્લસ આ કેન્સલ એટલે ફક્ત મળશે થ્રી બી અને પ્લસ આઠ ઓછા ચૌદ એટલે ઓછા છ બી આવશે ફક્ત વિદ્યાર્થી માઇનસ બે અને બી મળી ગયું એ તો મળી જ જશે સમીકરણ એક પરથી યસ એટલે સમીકરણ નંબર એક પરથી એ પ્લસ ફોર બી ઇઝિકવલ ટુ માઇનસ સાત એમાં એ સેમ બી છે માઇનસ ટુ એટલે આવી જશે આ ટોટલ એ ઓછા સાત ચાર દુની આઠ પેલી બાજુ જશે એટલે વત્તા આઠ એ બરાબર વન આ આપણે ફક્ત મેળવ્યું એ અને બી જેમાં આપણી પાસે બે આવી ગયા વન અને ટુ હવે આપણે ફોર ફાઈવને સોલ્વ કરશું આ જ મેથડથી
એટલે ફાઈનલ એક્સ આપણો મળી જશે. ચલો સમીકરણ નંબર ફોર તથા ફાઈવ પરથી આ બેને જે સોલ્વ કરીએ તો આને બે ગુણી કરીએ એટલે મળશે ટ્વાઈસ સી વત્તા એઇટ ડી, બે દુની ચાર, અને ટ્વાઈસ સી વત્તા ફાઈવ ડી ચાર. ખાલી બે 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 ગુણ્યા છે તો આ કેન્સલ એટલે થ્રી ડી શૂન્ય ડી આવશે વિદ્યાર્થીઓ તમને એક નાનું સરખું ઝીરો. અને હવે લાસ્ટ આન્સર સમીકરણ ચાર પરથી જે મળશે સી પ્લસ ફોર ડી ટુ, સી પ્લસ ફોર પર ડી છે શૂન્ય એટલે સી આવી જશે ફક્ત બે. માટે શ્રેણિક એક્સ જે આપણે ઇનિશિયલ લેવલ પર ધારેલો હતો એ બી સી ડી એ આવી ગયો. એ છે વિદ્યાર્થી મિત્રો વન, બી છે માઇનસ ટુ, સી છે ટુ પણ ડી છે શૂન્ય. અહીંયા વિદ્યાર્થી આપણો આ પ્રશ્ન બી એકદમ ઇઝીલી અને હેપીલી પૂરો થાય છે. નેક્સ્ટ આવે છે આ જ દિશામાં નવો પ્રશ્ન જે કંઈક આ રીતે છે, જેમાં સાબિત કરવા કીધું છે આપણને એ અને બીની એન ઘાત સાથેના મૂલ્યો. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પાઠ શું સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરીશું. જે પ્રશ્ન નંબર બારથી છે જરા મોટા પ્રશ્નો છે એ આપણે લાસ્ટ વિડીયોમાં નેક્સ્ટ આવતા પાર્ટમાં આપણે વિદ્યાર્થીઓ જોશું. ત્યાં સુધી રજા આપશો, બાય બાય.